धोरण पांच विषय गुजराती। हवे आपणे तेनी अंदर जोईशुं पाठ छ, नर्मदा मैया। नर्मदा मैया पाठना लेखकनुं नाम छे रमण सोनी। आ प्रवास वर्णनमां लेखके लोकमाता नर्मदानो सरळ भाषामां सरस परिचय कराव्यो छे। नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता छे, जीवादोरी छे। ખરેખરમાં નર્મદા મૈયા ગુજરાતની લોકમાતા છે અને જીવાદોરી છે। આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ એવી રસાળ શૈલીમાં કરી છે। હવે આ વાત આપણને લેખકને એવું કહે છે કે જાણે તમે પ્રવાસ કરી રહ્યા છો એવી રીતે તમારે વાર્તા સાંભળવાની છે। ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ। પ્રવાસ તો કરતા હશો ને, તો આપણે આજે નવી જાતનો પ્રવાસ કરીએ। મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય। હવે આટલું જતાં જતાં તો કેવા થાકી જાય, કેટલા દિવસ થાય એવું તમારા મનમાં વિચાર આવતો હશે। પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। પંખીની પાંખે ને પાણીની પ્રવાહ એટલે કે પ્રવાહની જેમ ધસમસતા, નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે। એવી રીતે જઈશું તો તમને થાક બી નહીં લાગે અને ખોટો સમય પણ નહીં જાય અને તમને મજા પણ આવશે। મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ। ગુજરાતની પૂર્વ બાજુએ શું શરૂ થાય છે? તો મધ્યપ્રદેશ। આપણે જઈશું મધ્યપ્રદેશમાં, પણ છેક પૂર્વની તરફ। ત્યાં મૈકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે, અમરકંઠક। શું છે? મૈકલ નામનો એક પર્વત છે પૂર્વ તરફ, એની તળેટીમાં એક સરોવર છે, જે સરોવર છે અમરકંઠક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। આકાશમાં ઊંચી ને ઊંચી જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પરથી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા। આકાશમાં ઊંચી ને ઊંચી જઈએ ને તો બે આડા ભાગ પરથી એક ચળકતી અને બીજી સરકતી એવી જે બે રેખા દેખાય એને આપણે શું કહીશું? નર્મદા। ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત। વળી કંઈક કેટલા કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસથી ઉછળતી કૂદતી નર્મદા। ઉત્તરમાં છે વિંધ્ય અને દક્ષિણમાં છે સાતપુડ। આ બંનેની જે વચ્ચે વહે છે અને ઉછળતી કૂદતી એ છે નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા, જે આપણને આનંદ આપે એને શું કહીશું? નર્મદા। એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે। નર્મદાને બીજા કયા નામે ઓળખી શકાય? તો રેવા, કેમ કે એ શું છે? એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી। રેવા એટલે કૂદનારી, ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી। આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। પહેલાં જે ઋષિ મુનિઓ હતા એ યાત્રા કરવા જાય તો ક્યાં જાય? નર્મદા નદી બાજુ, તો એના વખાણ કરતા તો એ થાકે જ નહીં। તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદા।
તમારા દાદા દાદી હશે તો એ બધું તમને કહેતા હશે કે નર્મદા નદી આમ છે તેમ છે, તો ત્યારે એ લોકો આ સ્ત્રોત પણ ગાતા હશે કે ત્વદીપ પાદ પંકજમ નમામી દેવી નર્મદે. લો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. હવે આપણે ક્યાં આવ્યા? જબલપુર પાસે ભેડાઘાટ. સુંદર જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને. આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકૂદ કહે છે. એકબીજાની પર્વતો નજીક આવી ગયા છે એવું લાગે છે આપણને જોઈને, કે બંને વાતો કરે છે. આ જગ્યાને આપણે શું કહીશું? બંદરકૂદ. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. એક પર્વત પરથી બીજા પર્વત પર ને બીજા પર્વત પરથી એક પર્વત પર આવી રીતે વાંદરા કૂદાકૂદ કરે છે ત્યાં, તો આપણે તેને વાંદરા બંદરકૂદ કહી શકાય. વચ્ચે નદી માતા જોયા કરી એ વાંદરા કૂદ કહે છે કે વચ્ચે શું કરે? નદી માતા હતી, બે પર્વતો અને વચ્ચે નદી માતા, તો ત્યાં વાંદરા કૂદાકૂદ કરે અને નર્મદા મૈયા જોયા કરે. કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા. હમણાં તો વાંદરા કૂદતે છે, પરંતુ પહેલાં તો અહીંયા ઘોડા પણ કૂદાવીને જતા હતા. ને ત્યાં જુઓ, 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. એવું પૂછવામાં આવે કે 108 પગથિયાવાળું 64 જોગણીઓનું કયું મંદિર? તો ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર, ત્યાં મંદિરે કેટલા બધા અને ઠેર ઠેર. હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેની શું કહીએ? ધુવાધાર વરસાદ. જે મુસળધારથી પણ વધારે વરસાદ પડે તો તે વરસાદને શું કહીશું? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા, એટલે આપણે તેને કહીશું ધુવાધાર વરસાદ. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે. આથી પીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જોઈ લ્યો. કેટલું સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. ત્યાં પાણી એવું પડે ને કે આપણને લાગે કે સિંહ આવી ગયો છે. આજુબાજુ એકદમ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે, એટલે હવે અહીંયા તો ધુવાધાર વરસાદ હતો, હવે થોડું આગળ જઈશું તો સહેજ ધીમો પડે. આ પથ્થર શંખ જીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને તો ઈટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. અણીદાર પથ્થર છે, ધ્યાન રાખીને ચાલવું પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચી પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશની ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. પહેલાં તો નર્મદા આપણને શું દેખાય છે? ગુજરાતની સરહદે સરહદે, અને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગૌરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. કેવડિયા નજીક કોનું આયુ મંદિર? શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ને પ્રણામ કરીને આગળ ચાલી. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ, અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. 8મી અજાયબી જેવો કોણ છે? સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. આ જે પાણી જળ એટલે કે પાણી રાશિથી છે, જે જળ રાશિથી
ગુજરાત અને રાજસ્થાનના જેમના કરોડો લોકો છે જે પાણી માટે તરસે છે એમની તરસ છીપાશે અને જમીનની સિંચાઈને પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી ક્રોકેટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદાને અહીં બેટ બનાવી દીધો છે. મેં નર્મદાને શું બનાવી દીધો છે? બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. હવે વડ ફેલાઈ ફેલાઈને શું બની ગયા છે? વડદાદા. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો, એટલે કે પૂરો જંગલ વડનું જોઈ લો. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસ ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રંભા રોકાઈ જઈએ. હવે આપણે કોઈ એવી સારી જગ્યાએ જઈએ તો આપણને શું લાગે? કે અહીંયા જ રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? આપણે જળને વેસ્ટ કરી દઈશું, પાણી ગમે તેમ ફેંકી દઈશું, નળ ચાલુ કરી દઈશું તો આપણને પાણી મળે ના મળે, એટલે આપણે જો જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે, ઉપર શુક્લતીર્થ આગળ. શુક્લતીર્થ એટલે કે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ, કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને, ગમે તેટલી નદી હોય છેલ્લે કોને મળે? સાગરને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. કૂદતી ઉછળતી નદી છેલ્લે સાગર જોડે આવીને મળે છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે શાની? સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. દૂરથી તો ચીલો કરતી આવે છે, પછી સાગરમાં એ ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. આપણી લોકમાતા કોણ છે? તો નર્મદા, ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે નર્મદાનો પ્રવાસ કરીશું. હવે આટલું સાંભળ્યા પછી થતું હશે ને કે આપણે પણ નર્મદા મૈયાનો પ્રવાસ કરીશું, એટલે કે નર્મદા નદીનો પ્રવાસ કરીશું. શબ્દ સમજૂતી. પંખીની પાંખેને પાણીના પ્રવાહ, એટલે કે વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા. ધસારા બંધ ઉતાવળે વહેતી, સ્ત્રોત છદ્દોબદ્ધ સ્તુતિ. ત્વદી પાદ પંકજમ નમામિ દેવે નર્મદે. હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું શહેર. નૌકા વિયાર હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી તે. 64 જોગણી 64 યોગીની. આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે, એટલે કે 64 જોગણી. ગૌરી શંકર દેવી પાર્વતી અને ભગવાન શંકર. ગૌરી એટલે પાર્વતી, શંકર એટલે કે ભગવાન, એટલે ગૌરી શંકર. ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે સ્થળે સ્થળે. મુસળધાર સાંભેલા જેવી જાડી ધાર. મેઘધનુષ્ય ધનુષ્યના જેવું અર્ધગોળ, 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. ગામ લોકો તેને શું કહે છે? મેઘધનુષ્યને કાચબી પણ કહે છે. શંખ જીરું એક સફેદ ચીકણો પથ્થર. ઈટારશી હોશંગાબાદ
મધ્ય પ્રદેશના શહેરો છે. વિદ્યુત એટલે વીજળી. બેટ એટલે કે નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ. શૂળપાણેશ્વર મહાદેવ, ત્રિશૂળધારી શિવ. સુખાકારી, સુખી હાલત, તંદુરસ્તી. શુકલ તીર્થ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ. લોકમાતા, લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા એટલે કે લોકમાતા. જીવાદોરી તો જીવનનો મુખ્ય આધાર. રૂઢિપ્રયોગ આપેલું છે આપણને અહીંયા, સ્વપ્ન પડવું તો ઈચ્છા પૂરી થવી.